个地址，安尼你写一下吼，附一来，就收了单。啊，你无问的去收，给多少钱？啊，就你个地址，安尼你写一下吼，附一来的，把我微信附一来。
तो सर्वप्रथम आपने रिविजन में चार टपका लीधा था अने पहला ना वीडियो में हवे आपने आज त्रण टपका लेवाना छे। पेन्सिल टपका कराओ अने ए टपका ने तमारे पेन्सिल थी जोड़वाना, एटले के विद्यार्थी ए टपका ने पेन्सिल थी जोड़े। चलो चार त्रण चार त्रण
વખત ગુજરાતીની નોટમાં, બે વખત ગણિતની નોટમાં આ દરેક આકારો આપણે પૂરા કર્યા છે. હજી પણ જો કોઈને બાકી હોય તો એ પૂરા કરી નાખજો. બરાબર, ચાલો નીચે આપેલા ટપકા જોડો. એ પેનથી લખાવવાનું છે, સાથે સાથે તારીખ પણ પેનથી લખાવવાની છે, અને પછી જેના આકારો છે એને આપણે પેન્સિલથી જોડવાના. ચાલો એની સાથે ખરાની નિશાની, એટલે કે સાચું છે, એમાં ઊભી લીટી આવી. ફરીથી તમે જુઓ ચોકડી, એક ત્રાસી લીટી, એના ઉપર બીજી ત્રાસી લીટી. તો આ આકારોને પણ આપણે શીખવાના છે, કારણ કે અભિનવ ગણિત લેખન અને સ્વાધ્યાયથી ગુજરાતીમાં ક્યાં ખરું અને ખોટાની નિશાની કરવાની આવે તો એ આપણને આવડવું જોઈએ. માટે ઊભી, આડી અને બે ત્રણ સી લીટી કરીને ચોકડી કરતા શીખવાનું છે. જે વધારાનું લેખન કાર્ય છે એ આપણે વધારાની એક નાની નોટ આપણે લાવી દઈએ, 10 રૂપિયાની આવશે, એમાં એ કામ કરી શકાય. સાથે સાથે જો ઘરમાં સ્લેટ પેન હોય તો સ્લેટમાં પણ આ બધું પહેલાં શીખવાનું, અને પછી આપણે જે આપણે નોટ છે એમાં એ લેખન કાર્ય કરવાનું. તો સાચું અને આ ખોટું બંને નિશાની આપણે શીખવાની. ચાલો ભણવાની સાથે સાથે આપણે બાળકી અને બાળ વાર્તા પણ શીખવાની છે, મેં શીખવાડ્યું છે. તો આજે આપણે એક બાળ વાર્તા શીખવાની છે, કણ સસલી. તો એક સસલી હતી. હવે એક વસ્તુ છે કે જ્યારે આપણે વાર્તા સાંભળતા હોઈએ ત્યારે અદબ પાડીને બેસવાની ટેવ પાડવી પડે. શાળામાં હોઈએ કે ઘરે હોઈએ, અને ધ્યાન આપણું સાંભળવામાં, બીજે ક્યાંય ધ્યાન નહીં રાખતા, ધ્યાનથી સાંભળવાનું છે. અને એ વાર્તા તમારે ઘરમાં પણ બધાને કહેવાની, અને તમારા મિત્રો એને પણ આ વાર્તા કહેવાની. તો ચાલો અદબ પાડીને બેસી કહેવાય. ચાલો, એક સસલી હતી, પણ કેવી હતી? બીકણ. એને બહુ જ બીક લાગી, અને જંગલમાં બધા પ્રાણીઓને, વાઘ, સિંહ, હાથી, વરુ, વાંદરો, ચિત્તો, દીપડો, હરણ, જીરાફ, ઝીબ્રા, કાંગારુ, આ બધા જંગલી પ્રાણી. ક્યારે? જંગલ. એક દિવસ એ સસલી જંગલમાં રહે છે, અને એક ઝાડ નીચે બેઠી હતી. એની ઉપર એક પાંદડું પડ્યું. સવારે છે કે તમે ઝાડ ઉપર, ઝાડની નીચે બેસો તો પછી પાંદડા ખરે. હવે એક પાંદડું એના ઉપર પડ્યું, એટલે એને તો જોયું નહીં કે આ પાંદડું છે કે શું છે. એ તો દોડતી દોડતી ડરીને જતી હતી. એને એમ થઈ ગયું કે એના ઉપર આગ પડ્યું, એટલે કે આકાશમાંથી એના ઉપર કશું પડ્યું. એ તો એવું સમજી કે આગ પડ્યું, એની ભાષામાં એવું સમજી. હવે જ્યારે
โนตีหาก็แล้วนี่ตัวเป็นยังไงคนมาลูกอุตระไม่มาเลยสัสลีตัวแก่ใจชีเข้มโดนเลยชีคือชีจงกลมาอาบุปอยู่เอ็นยังไงอุตระโดนเอ็นชีอาร์มาลูกเอ็กซ์สตรีเบนอุตราไม่แต่เมื่อแก่โดนไม่จะเอาชูตัวเองอาบุปอยู่อาจงกลมาที่มอลล์เดี๋ยวทำให้บัดยานแก่โดนรถชูทายูเกิดอาบุคนอาบจังกันมาฮัทที่มอลล์โอ้หุ่นตัวมอลล์บัดยาพรานิโอชิอาบัดยาพรานิโอเอ็นดิ้งจูเล่โดนบ้ามาเนี่ยเอ็กปัจจัยตัวเล็กพรานิโอเอ็นดิ้งมอลล์ยาสัสนีเบนเน่ตัวเองมาได้ไม่ก็จะว่าแบบนี้อาบุคอลีอาบุคอลีคนแก่คอลีตัวพี่จังเกิลนะปัจจุบันนี้โอจังเกิลโมราจะมองเข้าไปชิซีตัวซีพัสเซียมีเน่ปัจจุบันนี้โอปูร์วาลาแก่के सी राजा जंगल में आग पड़ी है तो सी तो जबरो के भाई अरे तरत करो चलो बताओ मने क्या आग पड़ी है बधाज प्राणियों हाथी कुत्रो शिया हरण बता जंगल ना प्राणियों સસ્તી બેનાગો એમની જોડે સીમાઈ અને બધા પ્રાણીઓ પાછળ દોડતા જંગલમાં જાય છે સસ્તી બેન જે ઝાડની નીચે સુઈ ગયા હતા જ્યાં પાંદડું પડ્યું હતું ત્યાં આવીને ઉભી રહે છે સસલી બે પછી સી કે છે બતાવો સસલી બે ક્યાં છે આ ઉપડ્યું ઉભો પાડે છે ક્યાં છે તો ત્યાં તો કશું હતું ને ત્યાં શું હતું કે ઝાડ ઉપરથી જે પાન પડ્યું હતું એ જ હતું પછી બધા પ્રાણીઓ કે છે કે અહીંયા તો કશું નથી અહીંયા તો ઝાડના પાંદડા પડ્યા છે પછી શું થાય છે સસલી બેન શરમાઈ જાય છે એને શરમ આવે છે કે મેં બધા એને ખોટા દોડાવ્યા પછી એને બધા પ્રાણીઓ અને જે સિંહ જંગલનો રાજા એને ધમકાવે છે કે તું વિકળ સસલી છે તું ડરી ગઈ છે અને ખોટી અફવા ફેલાવે છે શું કહે છે તે ખોટી અફવા ફેલાવી છે તું વિકળ સસલી છે અહીંયા આગ પડ્યું નથી અહીંયા તો પાંદડા પડ્યા છે ઝાડ ઉપર તો તમે પણ આમાંથી શીખવા જેવી વાત છે કે ખોટી અફવા ફેલાવવી નહીં હોય કશું નહીં અને આપણે આમ થયું ને તેમ થયું ને આવું કહેતા હતા ને પેલું કહેતા હતા ને એવી કોઈ જ વધારાની વાત આપણે કોઈને કરવી જોઈએ નહીં આપણે નાના છીએ આપણે આવી વાર્તાઓમાંથી કંઈક શીખવાનું છે વાર્તા નથી હોતી એમાંથી કંઈક શીખવા અને જાણવાનું મળે છે કે તમે જુઓ સસલી બેને જે અફવા ખોટી ફેલાવી
ભાવ પડ્યો, આ ભાવ નથી પડ્યો, પાંદડું પડ્યું છે. પણ એ ભીકણ હતી અને ડરી ગઈ, માટે એને આવું કહ્યું. આપણે પણ જીવનમાં ખોટી અફવા ફેલાવવી નહીં. કોઈ પણ વસ્તુમાં વધારે ઊંડા ના ઉતરવા. ઘણી વખત આ જ વસ્તુ અમારી સામે થાય છે, વિદ્યાર્થીને લખતા ના આવડે, ટેબલ પાછું ઊભા રાખીને અમે લખાવીએ, ધમકાવીએ. ઘરે જઈને વિદ્યાર્થી મમ્મી પપ્પાને કહે છે, મેમે મને માર્યા, મેમે ધમકાવ્યા, મેમે અમને આખો દિવસ ઊભા રાખ્યા. તો અમે કેમ ઊભા રાખ્યા? તે તમને લેખન કાર્ય નથી આવડતું, મેમની પાસે ટેબલ પાસે ઊભા રહો, મેમ તમને જોવે, તમારો આડો ઊભો થાય તો મેમની નજર જલ્દી પડે. અને જ્યાં સુધી હોમવર્ક પૂરું ના થાય, આપણું લેખન કાર્ય પૂરું ના થાય ત્યાં સુધી મેમ તમને ઊભા રાખે. પણ ઘરે જઈને વિદ્યાર્થીઓ શું કહે છે, અમને આખો દિવસ ઊભા રાખે. પછી આવે વાલી સ્ત્રી, મારા બાબાને આમ કર્યું, મારી બેબીને આમ કર્યું, પણ વસ્તુ ખોટી છે. આમ ચાળી કરીને કે મમ્મી પપ્પાને, બા દાદાને, ભાઈ બહેનને આવી વાત કરીને મેમને લડવાવે, મેમને ધમકાવાવે, એ ખોટું છે. આપણે એક અપવાદ થઈ. મેં તમને એટલા માટે ટેબલ પાસે ઊભા રાખી છે કે તમને આવડે અને તમે જલ્દી શીખી જાઓ. પણ વિદ્યાર્થીઓ ઘરે જઈને વાલીને જાણ કરી, વાલી અમને બોલે આવું કેમ કર્યું, પણ અમારો કોઈ જેવો ઈરાદો ના હોય. અમને ફક્ત એવું હોય કે જો અમારા 5 કે 10 વિદ્યાર્થીને ના આવડે, આખા ક્લાસને આવડતું હોય, તો અમારી ફરજ માને છે કે અમે એમને ક્લાસમાં ટેબલ પાસે ઊભા રાખીને, અમારી જોડે ઊભા રાખીને પણ અમે ભણાવીએ. કેમ ના આવે એ જ અમારી ભાવના હોય. તમે પણ અમારા બાળકો છો. માટે આ જ વાર્તામાંથી આપણે શીખવાનું છે કે ખોટી અફવા ફેલાવવી નહીં. મેમ ક્યારેય કોઈને ના મારે, ધમકાવે, ડરાવે, કશું નહીં. હા, નબળા વિદ્યાર્થી માટે થોડા સ્ટ્રીક થવું પડે, પણ એનું અર્થ એ નથી કે મેમ જબરા છે, મેમ મારે છે, મેમ ધમકાવે છે, ડરાવે છે. ઘણા વિદ્યાર્થી જબરા હોય તો એમને ધમકાવવા પડે, એમ કરીને પણ લેખન કાર્ય શીખવાડવું પડે, થાય ને? તો આ જ વાર્તા આપણને પણ બંધ બેસે છે. આપણે શીખવાનું છે કે ક્યારેક ખોટી વાત ઘરે નહીં કહેવાની, ઘરની વાત ક્યાંય શાળામાં કે બહાર પણ કહેવાની. તો આ વાર્તામાંથી તમે શીખજો કે ક્યારેય વિકળ બનતા નહીં. હોશિયાર, જબરા અને હિંમતવાળા બનવાનું છે. ક્યારેય પણ કોઈ વસ્તુમાં બીવાનું નહીં. એ જે પાંદડું પડ્યું સસરી બેને જોયું ને અને દોડી ગયા ને અફવા ઉડાડી કે આવું પડ્યું, આવું પડ્યું. એ જ પાંદડું જો એમણે જોયું હોત તો આ વાર્તા પણ ના બનતી અને આમાંથી આપણે શીખતા પણ નહીં. પણ આ જ વાર્તાનો સાર છે કે ખોટી અફવા ફેલાવતી. તો ચાલો, મેમે કહું છે ભણવાની સાથે સાથે આપણે બાળથી બાળ વાર્તા પણ શીખવાની છે. તો આ જ બાળ વાર્તા તમને પણ આવડવી જોઈએ અને આજે તમારે કહેવાની છે તમારા મિત્રોને અને ઘરના દરેક સભ્યને સામે તમારે આ વાર્તા આજે કરવાની છે. તો ચાલો આજે આટલો. અને ગુજરાતીમાં નીચે આપેલા